dia danger saya masih amne niat amne jata bik lagi samjha paulo kitika maaki na kyo ma tara san na kar je ke wo kya kar se tayan tayan kar se tayan halo mitro aje apne khajana 2 part banavi je banavano che to tam bada comment karjo kevi maja aavi ane biju ke tame bada je kai story che e comment ma મોકલતા રહેજો હું જોઉં છું તમારી ઉપર સ્ટોરી બધી વાંચું છું એમાં જેની સારી લાગશે એ સ્ટોરી ઉપર આપણે બનાવશું થેન્ક યુ આવજો જા હા એક વસ્તુ ઉપાડી મુકાવવાની મુકાવી દેજો ખાલી કેટલો કામ પહોંચ્યો હવે એ આવો 10 મિનિટમાં હવે આપણે એક કામ ઈ છે ભાઈ શું નામ કીધું તમે મહેશ મહેશભાઈ હવે અમારે બાબા પાસે મે તપાસ કરાવી એમ જે તમારી જગ્યા છે ને એ જગ્યામાં અંદર ખેતરમાં એક જગ્યાએ ખજાનો છે એમ જે એ ખજાનો કાઢવા જવાનું છે આપણે તો રુકો જરા સબર કરો કેમ કે એ જગ્યા થોડી ડેન્જર છે હું તમને અત્યારે ન્યા જ લઈ જાઉં છું હવે અમે આની પહેલા એક વ્યક્તિને લઈ ગયા હતા ને તો એને હે ને જેવું એને ઓલું આ ત્રિકમને માર્યું ને એમાં જમીનમાં તો એનો અવાજ રહ્યો ને આખો બદલી ગયો ત્રિકમનો કઈ ભાઈનો ત્રિકમનો અવાજ તો બરાબર છે તો એ ભાઈનો અવાજ આપણે ચામાચીડીઓ કેવું બોલે એવો અવાજ થયો અને આ બાકુ એનો સીન સીનરી ફરી ગયો કે કોઈ પણ જગ્યાએ ખજાનો હોય ને ત્યાં થોડીક ઓલી વિદ્યા પણ હોય સમજે કે એની તાકાત હોય એ કામ કરે એટલે એ થોડુંક છે અઘરું એવું કરવાનું છે જોઈએ તો કરી પણ પછી ન કહેતા કે ભાઈ આ એટલે તમને અગાઉ હું કહી દઉં છું અને બીજી ભાઈ મહેશ મહેશભાઈ મહેશભાઈ સીટ બેલ્ટ બાંધી લ્યો કેમ કે એ છે ને જગ્યા ડેન્જર છે પછી અમને ન્યા અમને અમને જાતા બીક લાગે સમજે એ સ્થળ ઉપર કે ન્યા જાતા અમને બીક લાગે સારું એક વાર આવું બની ગયું ને એટલે સારું બહુ પ્રોબ્લેમ વાળું છે જેમ સીધો માણસ ને હે ને આખો આમ એની ઉપર આમ નચવી લે હા આખું આમ એનું વાતાવરણ એનું બદલી જાય તમે તમને આમ બધું મંડે આમ તકલીફ થવા ને એવું બધું તમે સહન કરી શકતા હોય તો વાંધો ન આવે કે તમને એમાં બીજી તકલીફ ઘણી થશે પણ તમે સહન કરો તો વાંધો ન આવે બોલો જોઈએ તો કરી હું એવું નહીં એટલે ત્રિકમ ને બધું ભેગું છે મારી પાસે દેખીમાં તમારે જૈન સીધો ખાડો ખોદવાનો છે કેટલી વાર લાગે ભાઈ આ કામ પૂરું કરવાનું એ મારે એ તો બરાબર એ તો હું આને કહી દઈશ પરાગભાઈ પરાગભાઈ થોડી મને અહીંયા પગાર દે ઓલો જે કામ રાખ્યું એ મને પગાર દે હા તો એની હારે હું વાત કરાવી દઈશ તમારી હારે કે ભાઈ આવું એક કામ હતું એટલે ભાઈને લઈ ગયો છો અને એને પૂછ્યા કરી નીકળ્યા નહીં એટલે કે 10 મિનિટનું કામ હે તેમ કાંઈ જૈન આવતા રહ્યો ભેગા આપણે જો હરખું આયલું તો તો આપણે બે પૈસા વાળા થઈ ગયા સમજે ખજાનો જો એમાં નીકળી ગયો અને તમે સહન કરી લેહો થોડું તો પૈસા પૈસા થઈ જાય કાંઈ થયું તો મને હવે એ જવાબદારી તમારી છ કરી હાલમાં પણ પેલા જેવું નથી પેલા જે જાહેરમાં દેખાતું ને અત્યારે દેખાવ નથી થતો આ કળિયુગ છે કડિયુગ છે પણ એ અસર કરે તમને અસર કરે અત્યારે અત્યારે હાલો મેં કદાચ પાવડો કિટક માકી નાખ્યો એમાં અત્યારે અસર ના કર જે કે અત્યારે કરશે તૈયન તૈયા કરશે તે અમને અનુભવ થઈ ગયો અમે માંડી ભાઈને બચાવ્યા એ ભાઈને આમ આમ જીવ જવાની તૈયારી હતી લ્યો હા એમ હોસ્પિટલે માંડ માંડ પહોંચાડ્યો એ ભાઈને અને તી પછી ઓછામાં ઓછું એને અમારા થઈ ગયો એક મહિનો પછી 15 દિવસ પછી પાછો હતા ને એ કન્ડિશનમાં એ ભાઈ આવ્યા છે 15 દિવસ સુધી તો એનો અવાજ જ નહોતો મોઢેમાં જ નીકળતો અને નીકળે તો આપણને ઓલું ચામાચીડિયું બોલે એ એવો અવાજ નીકળે બોલો આપણે બી જાય એ બોલે ને તો આપણે બી જાય આમે છે ને પેક કરી દીધું છે આ જગ્યા આપણી જ છે જે ઓલો આંકડો રહ્યો ને એની નીચે છે સમજે અમે અમે છે ને બધું પેક કરી દીધું છે એટલે કોઈ અંદર આ આવી ન આવે જગ્યા અમારી છે વર્ષો દિન તો પેલા હે ને ભાઈ
તમને ખબર લે તૈસિકા કરો હા સાઈન એક તમારી કરાઈ લઉં ને એટલે પછી અમને કઈ વાંધો નહીં કદાચ તમને કઈ થઈ જાય કે કઈ હા મારા ઘરનું શું થાય એમ કહું હું તો ભાડેથી રહું છું મારા બાયડી બાયડી તરફથી મારા છોકરાનું હું જવાબદારી અમે લેશું એ તમારે કોઈ હેરાન નહીં થાય કે દુઃખી નહીં થાય કે અમે પૈસા ટકે બધી રીતે મદદ કરશું જીવ ટોટલી બહુ થાય તો અવાજ બાજ બદલી જાય તો એ તો હું તમને પાછા દવાખાને લઈ જઈને દવાખાને આવવાનું આવવાનું દવાખાને દાખલ થવાનું થોડી કિંમત બતાવોને ભાઈ જો કદાચ ખજાનો નીકળી જાય ને મહેશભાઈ તો પણ ખજાનો તો તમારે મારી બેની લાઈફ બની જાય યાર પૈસા ઈ પૈસા હોગા ઉપર હું મહેશભાઈ ને કહું કદાચ ઓલા પરાગભાઈ ને કહું તમારે શેઠ વાત કરે દી આ પાડે તો કરશો ના એનું એવું તો ના આ પાડે હે એ તો થોડી કે આ પાડવાનો હોય ખજાનો આપણો વર્ષો જૂનો બહુ જૂનો ઇતિહાસ છે અને ભગા બાપુ પેલા નું સમજ્યા આપડે ગોંડલ નું તો એ ન્યાય માં ખજાનો છે અને એ કાઢવાનો છે સમજ્યા અને એમાં થોડીક અઘરું છે થોડુંક એ મેં ભાઈને મહેશભાઈ ચોકવટ કરી ભાઈ એમાં અમે આની પહેલાં એક ભાઈને કાઢવા ગયા હતા ને તો એ ભાઈનો અવાજ ને બધું બદલી ગયું ચામા ચીડિયા જેવો અવાજ થઈ ગયો હતો અને એને તકલીફ પડી હતી થોડીક બીજી ઘણી અસર થાય છે એમાં હા એટલે તમે જરાક મહેશભાઈને કહ્યો તો કદાચ કરે તો એમ હા એ તો મને ખબર છે અઘરી છે જગ્યા એટલે ખજાનો મળી જાય ને તો મેં કીધું થોડોક તમને દેહું મહેશભાઈ ને દેહું અને બધાને આમાં લાઈફ બને એવું છે એમ એક મહિના ચાલુ રાખો મહેશભાઈ દઉં પરાગભાઈ આમાં કેમ કરું કામ કરો તમે મને તમે ફોન નંબર તમારો દો હું કાલ બપોર ના તમને ફોન કરી કાલ કામે નહીં જાઉં તો મરવા જવું ભેગા હોય કર્યું નથી આ બધું આમ કદાચ સર નહીં બરોબર કદાચ કર્યું નથી આપડે આ બધું વસ્તુ તંત્ર મંત્ર માં આપણે માનીએ પણ આપણે બધા કર્યું નથી આ તો બહુ દુનિયાનો ખજાનો રે
મને તો 400 રૂપિયા આજ 500 રૂપિયા આજની મળે હું એમ જ સંતોષ છું એવું મારો દીવ ભરાઈ જાય હાચા હાચા મહેશભાઈ હાચા ભાઈ એમ જ હું તૂટીને ત્રણ ભરાઈ દઈ જાય પણ એમ જ દીવ ભરાઈ જાય એટલે આપણા ગુજરાત આગળ છે સમજ્યા કે તમારા જેવા વ્યક્તિ છે કે મહેનત કરીને ખાવું છે આવું કે લાલચમાં પડવું નથી હે હાચા મહેશભાઈ હાલો મિત્રો હવે મહેશભાઈ ના પાડે છે ખજાનો કાઢવો નથી આપણો જીવનો જોખમ આપણે ક્યાંય નાખવો નથી પૈસા નથી પણ જીવ મહત્વનો છે કે જિંદગી હશે તો મહેનત કરીને કમાઈ લેવું અને ખાઈ લેવું આનંદ કરશું હાલો હવે આગળ આપણે પરાગભાઈ પાસે જાય અને પછી ભાઈ ને વાત કરી કે આપણે વિડીયો બનાવતા હતા નથી કઈ ખજાનો નથી કઈ વિડીયો બનાવતા પ્રેન્ક હો ગયા આપકે સાથ હાલો મિત્રો હવે પરાગભાઈ ને શું નામ આશીષભાઈ બે આવી ગયા છે આ એમના મિત્ર છે અને અહીંયા કામ કરે છે જે દિગુભાઈ નું અહીંયા કેફે તૈયાર થાય છે થોડાક ટાઈમમાં આપણે ખોડિયાર હોટલની આગળ હાઈવે ઉપર એટલે નેથિન ભાઈ ને બેસાડ્યા હતા અને મહેશભાઈ આપણે બીબી ગોસ્વામી આપણી ચેનલ છે તો એમાં કહી દો બીબી ગોસ્વામી ને લાઈક કરજો શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો હા અને બીબી ગોસ્વામી તો બોલ્યા નહીં બીબી ગોસ્વામી પેલા જ કીધું આ બધા તમારા બધા તરફથી મહેશભાઈ ને ગિફ્ટ લ્યો મહેશભાઈ તો તમે બધા ઇન્સ્ટાગ્રામમાં આવો અને એમાં પણ ફોલો કરી દો કે જેથી કરીને આપણે આગળના કાંઈ પણ એમાં સ્ટોરી હું બીજી આપણી ચેનલ છે એની વિશે પણ એમાં તમને બધી માહિતી આપીશ તો તમે બધા ઇન્સ્ટામાં આવીને ફોલો કરી દો આપણે બીબી ગોસ્વામી ઇન્સ્ટાગ્રામ આપણું આઈડીનું નામ છે હલો મિત્રો અને બીજું સબસ્ક્રાઈબ કરો યાર જે લાલ કલરથી લખેલું છે એની પર ટચ કરશો એટલે સબસ્ક્રાઈબ થઈ જશે તો તમને એનાથી અમને સપોર્ટ મળે તો સપોર્ટ કરો અને સપોર્ટ કરો જય સોમનાથ કહી દો જય સોમનાથ આપણા બધા વ્યુઅરને જય સોમનાથ જય સોમનાથ